સમયના વિરામ બાદ સંતરામપુરમાં મેઘરાજાનું આગમન થતાં સમગ્ર પંથકમાં ખુશીની લહેર જોવા મળી હતી. ઘણા લાંબા સમયના વિરામ બાદ કાળા ડિબાંગ વાદળો અને વીજળીના જોરદાર કડાકા ભડાકા સાથે સંતરામપુર નગર સહિત સમગ્ર સંતરામપુર તાલુકામાં વરસી રહેલા ધોધમાર વરસાદી ધરતીપુત્રોમાં ખુશીની લહેર દોડી જવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે મહીસાગર જિલ્લાનો સંતરામપુર તાલુકો વરસાદ આધારિત ખેતી ઉપર નભે છે, ત્યારે ચોમાસામાં જો વરસાદ તેની પૂરી માત્રામાં ના વરસે તો ખેડૂતોએ આખી સિઝનનું નુકસાન થાય અને અનાજ તેમજ ઢોરો મારે ઘાસચારાની મુશ્કેલી ઊભી થાય તેવા કપરા સંજોગોનો સામનો કરવો પડે, ત્યારે માલિક જગતના તાતની બોલી સંભાળીને રિપીટ બોલી સાંભળીને અનારધાર વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે. અત્રે નોંધનીય બાબત એ છે કે સંતરામપુરમાં ધોધમાર વરસી રહેલા વરસાદને પગલે સોસાયટી વિસ્તારોમાં પાણીનો ભરાવ થતાં સમગ્ર વરસાદી પાણીનો નિકાલ ન હોવાથી લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો ત્યારે શું નગરપાલિકાની જવાબદારી નથી બનતી કે જે લોકોના ઘરો આગળ આ વરસાદી પાણીનો ભરાવો થાય છે ત્યાં મોટી ગટર કરીને પાણીનો નિકાલ કરવામાં આવે ને જેને કારણે રાહદારીઓ અને કાયમી વસવાટ કરતા લોકોને આ મુશ્કેલીમાંથી રાહત મળે? શું પાલિકાના સત્તાધીશો આ બાબતે રસ દાખવીને યોગ્ય કામગીરી હાથ ધરે તેવી પ્રજાની માંગણી છે. અમીન કોઠારી સાથે NS ગુજરાત ન્યૂઝ સંતરામપુર.